નમસ્તે મિત્રો ઘરે શીખીએમાં આજે આપણે ધોરણ બે પ્રવૃત્તિ પાંચથી આઠ જોઈશું તો વિડીયોને પૂરો જોશો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પ્રવૃત્તિ પાંચ કોણ ભારે આ પ્રવૃત્તિ કરવા માટે પેન્સિલ જોઈશે તો મિત્રો અહીં બે બેની જોડમાં ચિત્ર આપેલા છે ચિત્રની નીચે ખાના આપેલા છે અને તમને બે વસ્તુમાંથી જે ભારે દેખાતી હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે તો જો અહીં દૂધી અને બાજુમાં મરચાંનું ચિત્ર છે તો એ બેમાંથી જે ભારે હોય તો દૂધી ભારે છે તો તેમાં આપણે સાચાની નિશાની કરવાની છે એવી જ રીતે બીજું છે કૂતરું અને હાથી તો બંનેમાંથી ભારે કોણ થાય હાથી તો હાથીમાં સાચું કરવાનું છે એવી જ રીતે કૂતરો અને પીલું તો એ બંનેમાંથી ભારે કોણ થાય કૂતરો તો તેમાં સાચું કરવાનું થાય ત્યારબાદ ગાડી અને સાયકલ તો બંનેમાંથી કોણ ભારે કહેવાય ગાડી તો તેમાં આપણે સાચું કરવાનું છે તો મેં અહીં આપણને નીચે પણ બીજા ચિત્રો આપેલા છે તેમાં જે ભારે હોય તેમાં તમારે સાચું કરવાનું છે તો આ પ્રવૃત્તિ બાળકોને હલકા અને ભારેનો અંદાજ કરવાની ટેવ પડે તે માટે આપેલી છે તો આ ચિત્રો સિવાય પણ જેમ કે આપણે ઘરની બહાર જતા હોય તો બૂટ પહેરી રહ્યા હોય તો બાળકને પૂછી શકાય કે બૂટ ભારે કે ચપ્પલ ટૂંકમાં આ પ્રવૃત્તિ માત્ર આ પાના પૂરતી ન રાખતા રોજિંદા જીવન સાથે જોડી અને કરાવો તેવી ખાસ અપેક્ષા છે પ્રવૃત્તિ છ આવો મેઘરાજા મિત્રો એ ચોમાસાની ઋતુ છે માટે બાળકોને સરસ મજાનું વરસાદનું ઝડપણું વળાવવાનું છે તો ચાલો આપણે જોડક વાંપી પી પંપ મુશળદાર મુશળદાર વરસે છે પાણી

વરસાદ પડવાથી બધે ઘાસ ઊગી નીકળે જુદા જુદા પ્રકારના જીવડા ફરવા લાગે નદીમાં નવું પાણી આવે ખેડૂતો ખેતરમાં વાવણી કરે આવી એકદમ સરળ અને સાદી માહિતી છે તે આપણે બાળકોને આપવાની છે અહીં આપણને થોડાક પ્રશ્નો છે તે આપણે બાળકોને પૂછવાના છે એક વાદળના રંગ કેવા કેવા હોય તો બાળક પાસેથી આપણે જવાબ મેળવવાના છે તે જેવા જવાબ આપે તે આપણે મેળવીએ અને તેને વિશેષ માહિતી આપવાની છે બે વરસાદથી બચવું હોય તો શું કરવું પડે છત્રી રેઇનકોટ તેવા છે એ જવાબો મેળવી લેવાના ત્રણ વરસાદના પાણીને અડીએ તો ઠંડુ લાગે કે ગરમ લાગે તો મિત્રો આ બધી પ્રવૃત્તિઓ છે એ વરસાદ આવે ત્યારે કરાવો તો વધારે મજા આવશે વરસાદનું પાણી ચોખ્ખું હોય તો ખાબોચિયાનું કેમ ડોહોળું હોય તે આપણે તેને પ્રેક્ટિકલ કરી અને બતાવીએ તો બાળકને સમજ આવશે કે તેમાં ધૂળ અને એવો કચરો પડ્યો હોય માટે તે ડોહોળું હોય છે પાંચ ખાબોચિયામાં કીડી જુઓ તો કેવી રીતે બચાવશો તો તે બાળકને કહેવાનું કે તેને પાંદડા દ્વારા અથવા હાથેથી બીજે લઈ અને બચાવી શકાય છે ત્યારબાદ નીચે એક ચિત્ર આપેલું છે બે બાળકો છે અને વરસાદનું તો તેમાં તમારે છે એ રંગ પૂરવાના છે પ્રવૃત્તિ સાત અક્ષર ઓળખીએ લેખન કરીએ એક તો આ પ્રવૃત્તિ માટે મીણિયા કલર અને પેન્સિલની જરૂર પડશે બાળકને શ્ર ક્ષ અને જ્ઞ આ ત્રણ અક્ષરોનો પરિચય કરાવવાનો છે તે માટે નીચે કેટલાક જો અક્ષરોના જૂથ આપેલા છે ચોરસની અંદર તો આ જૂથની ઉપર એક અક્ષર લખેલો છે હવે બાળકને કહો કે જૂથમાંથી તે અક્ષર શોધી અને તેના પર રંગ કરે જો અહીં શ્ર ક્ષ અને ગ્ન એ ત્રણ અક્ષરો આપેલા છે તો એની નીચેના જે કોષ્ટક છે તેમાંથી તે શ્ર ગોતી અને તેના પર રંગ કરવાનો છે બીજો જો ક્ષ છે તો તે ક્ષ ગોતી અને તેના પર રંગ કરવાનો છે એવી રીતે ત્રણેયની અંદર અક્ષર ઓળખી અને તેમાં રંગ કરાવવાનો છે ત્યારબાદ નીચે અને જે અક્ષરે લખેલા છે તો તેના પર બાળકને પેન્સિલથી ઘૂટાવાના છે અને અક્ષરો મહાવરો કરાવવાનો છે પ્રવૃત્તિ આઠ શબ્દો વાંચો શબ્દો લખો આ પ્રવૃત્તિ માટે પેન્સિલની જરૂર પડશે નીચે કેટલાક શબ્દો લખેલા છે તે શબ્દો બાળક પાસે વંચાવો જો તેને વાંચતા ન ભાવે તો તમે તેને મદદ કરો અને બરાબર વાંચતા ફાવી જાય તે માટે રોજ આ શબ્દો જે છે એને દિવસમાં એકવાર વંચાવો દરેક શબ્દની નીચે જગ્યા આપેલી છે તેમાં બાળકને શબ્દ લખવાનું પણ કહો જેથી વાંચનની સાથે તેને લખવાનો પણ મહાવરો થાય તો જો અહીં શ્ર ક્ષ અને ગ્ઞ વાવાળા શબ્દો આપેલા છે જેમ કે બાળકને વંચાવવાનું છે શ્રમ શ્રવણ શ્રાવણ શ્રાપ શ્રી શ્રીખંડ આવી રીતે વાંચન કરી અને બાળકને સામેના ખાનામાં લખાવાનું પણ છે જેથી બાળકને વાંચન અને લેખન બંનેનો માવરો થશે ત્યારબાદ જો નીચે આપણે કીધું છે વાલીઓ માટે સૂચના કે બાળક ઉપરના શબ્દો લખી લે તો નીચે આપણે પક્ષી કે પ્રાણી વિશે થોડોક લખવાનું છે બાળકને ગમતું હોય તો જો મને ગમતું તો તેમાં લખી શકાય કે મને ગમતું પ્રાણી ગાય છે ગાયને ચાર પગ હોય છે ગાયને બે સિંગડા હોય છે ગાય આપણને દૂધ આપે છે ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે આવી રીતે છે તમે કોઈ પ્રાણી અથવા પક્ષી વિશે બાળક પાસે જવાબ મેળવી અને તે લખાવજો પ્રવૃત્તિ પાંચથી આઠ અહીં પૂરી થાય છે બીજી પ્રવૃત્તિઓ છે તે મારી યુટ્યુબ ચેનલ ડીકીની દુનિયા આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રો સુધી શેર પણ કરતા રહેજો